જામનગરમાં ચારણ સમાજ દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે પગલાં લેવાની માંગ કરાઈ છે. મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. આહિર સમાજના અગ્રણીએ માતાજી અને દીકરી ઉપર ટિપ્પણી કરી હતી, જેને લઈને જામનગરમાં ચારણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જય માતાજી. જામનગરથી જામનગર ચારણ ગઢવી સમાજ પ્રમુખ સાજણભાઈ રાજાણી, આજે અમે લોકો બધા આજથી લગભગ 150-200 જણા એસપી કચેરી જામનગર ખાતે એક ફરિયાદ લઈને આવ્યા છીએ, એક આવેદન દેવા આવ્યા છીએ કે જે આ 14 તારીખે તળાજા ખાતે આહિર સમાજના જે સમૂહ લગ્ન હતા ત્યાં એક ભાઈને એ લોકોએ સ્ટેજ ઉપર ચડાવી દીધા. હું પોતે ચારણ સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રોગ્રામમાં બહુ ઓછો બોલું છું, કારણ કે જે બોલવું એ બહુ અઘરું છે અને ગમે એને ગમે ત્યાં ચડાવી દઈએ અને ગમે એ બાફવા માંડે એ વ્યાજબી નથી. એના માટે જ અમે અત્યારે આવેદન દેવા આવ્યા છીએ ને એનું ગંભીર સરકારે નોંધ લેવી જોઈએ. અલૈયાભાઈ બોલું છું. ગત 14 તારીખે પવિત્ર તિથિએ અને એક આહિર સમાજના સમૂહ લગ્નની અંદર જવાબદારી સાથે એક વ્યક્તિએ એક જાતિ ઉપર ટિપ્પણી કરેલી છે કે આ જાતિ માંગણ છે. અમારી માતાજીઓ સાથે પણ એમને એવી ટિપ્પણી કરેલ છે. ચારણ સમાજ એવો ક્યારે માંગણ નથી. અને ચારણની દીકરીઓ પાછળ જે ટિપ્પણી કરી છે, ચારણની દીકરીઓ દરેક હિન્દુના ઘરમાં માતાજીઓ તરીકે પૂજાય છે. આ હિન્દુસ્તાનની ધરતી સાક્ષી છે. ચારણ સમાજ છે એ એક વન છે. વનમાં એક શ્રી રામ છે, વનમાં એક સીતા માતા છે, એક લક્ષ્મણજી છે. હવે એ વનમાં ચારણ ભાઈઓ કદાચ સુપડખા આવી જાય તો કંઈ નવાઈની વાત નથી, એને આવવું જ પડે. તેથી ધીરજથી કામ લેવાનું છે અને પદ્ધતિથી આપણે આ સરકારનું ધ્યાન દોરશું.